નમસ્કાર મિત્રો, MSO યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગત્યની જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. મેરિટના આધારે ભરતી છે, સંપૂર્ણ માહિતી નોટિફિકેશનના આધારે જાણીશ. તો વિડીયો સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આજે જાહેરાત આવેલી છે અગત્યની, જે તમે જોઈ શકો છો. PM પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આ ભરતી છે. તો ગાંધીનગર જિલ્લામાં આ ભરતી છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11 માસના કરાર ઉપર આ ભરતી છે. 11 માસના કરાર પછી તમારો કરાર છે એ રિન્યુ કરવામાં આવશે. તો સૌથી પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે એક જગ્યા છે. લાયકાત રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ગ્રેજ્યુએશન તમે કર્યું છે તો તમે અરજી કરી શકો છો. તો મિત્રો, UGC માન્ય તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. પગાર ધોરણ તમને ફિક્સ 15,000 રૂપિયા મળવાપાત્ર થશે. સેકન્ડ જગ્યા છે તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝર માટે 4 જગ્યાઓ છે. આની અંદર લાયકાત છે ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને સાયન્સની ડિગ્રી હોવી જોઈએ. 15,000 રૂપિયા પગાર ફિક્સ રહેશે. તો મિત્રો, આની અંદર અગત્યની જે ભરતી માટે નોટિફિકેશન વિશે વાત કરીશું. PM પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની 11 માસના કરાર ઉપર ભરતી છે. આની અંદર યોગ્ય લાયકાત ધરાવતા, પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. તો અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત શરતો જિલ્લા પુરવઠા અધિકારી PM પોષણ યોજનાની કચેરીમાં જઈને તમારે આનું અરજી ફોર્મ મેળવવાનું છે. ગાંધીનગર PM પોષણ યોજનાની કચેરીમાં જશો તો તમે આનું અરજી ફોર્મ તમે મેળવી શકો છો. સાથે મિત્રો, જો અરજી ફોર્મ તમે જ્યારે પણ તમે લેવા જાઓ અને અગત્યના તમે પુરાવા લઈ જશો તો ત્યાં તમે આનું અરજી ફોર્મ ભરી ત્યાંને ત્યાં જમા કરાવી શકો. મિત્રો, આની અંદર 10 દિવસની અંદર તમારે અરજી કરવાની છે. તો એટલે કે મિત્રો, 3/3/2024 સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. તો મિત્રો, આજે અગત્યની ભરતી આવી છે એ અંતર્ગત આપણે વાત કરી કે આ નોટિફિકેશન 23 તારીખ જે ફેબ્રુઆરીના દિવસે આવી છે. તો 10 દિવસ અંતર્ગત અરજી કરશો તો મિત્રો, સાથે મિત્રો સાદી ટપાલ છે, રૂબરૂ છે, રજિસ્ટર પોસ્ટેડ છે, સ્પીડ પોસ્ટથી પણ તમે અરજી કરી શકો છો. આની અંદર અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ જગ્યા માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકના પ્રકાર અને તમારે જાણી લેવાનું છે. આ જગ્યા માટે અંગે પસંદગી યાદી પુરવઠા અધિકારી PM પોષણ યોજનાની કચેરી બોર્ડ પર મૂકવામાં આવશે. તો મિત્રો, આની અંદર મેરિટ આધારે અથવા ઇન્ટરવ્યૂના આધારે આ ભરતી રહેશે. તો મિત્રો, તમે ગાંધીનગર જિલ્લાની અંદર PM પોષણ યોજનાની અંદર તમે અરજી કરી શકો છો. એ પણ 3/3/2024 સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી રહેશે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો, તે માત્ર જય કરવી ગુજરાત.